मॉर्निंग चिल्ड्रन, धोरण एक અંગ્રેજીના પીરિયડમાં આપણે ફરી મળીએ છીએ. તો ચાલો તમારી અંગ્રેજીની ચોપડી કાઢો. અંગ્રેજીની ચોપડીમાં લેટર્સ, એમાં આગળના પીરિયડમાં મેં તમને પેજ નંબર 14 સુધી શીખવાડી દીધું હતું. એ બી સી ડી ઈ એફ જી અને એચ, એચ સુધી આપણે શીખી ગયા હતા, બરાબર છે? તો આજે આપણે જોઈશું પાના નંબર 15. તમે પણ તમારી ચોપડીમાં પેજ નંબર 15 એટલે કે પેજ નંબર 15 ખોલો. ચાલો, તો આ શું લખેલું છે? આને શું કહેવાય? આઈ. આઈ કઈ રીતે લખવાનો છે? તો જુઓ, આ રીતે પહેલાં 1, 2 અને 3 આ રીતે તમારે આઈ લખવાનો છે. આઈ ફોર ઇન્ડિયા, અહીંયા આઈથી સ્પેલિંગ શરૂ કરેલો છે. ઇન્ડિયા એટલે આપણો ભારત દેશ જેમાં આપણે રહીએ છીએ. ચાલો, એના પછી છે આઈ ફોર ઇગ્લુ. ઇગ્લુ એટલે ઇગ્લુ, આગ જે છે ને. ઇગ્લુ એટલે એક પ્રકારનું ઘર. જે દેશની અંદર ખૂબ બધો બરફ પડે, ત્યાં બરફની અંદર તો મકાન કેવી રીતે બનાવે, ત્યાં એ લોકો આવી રીતે ઇગ્લુ બનાવે છે. આઈ ફોર ઇન્સેક્ટ. ઇન્સેક્ટ એટલે જીવજંતુ. હવે એની નીચે આ જે ટપકાવાળા છે તે તમારે આવી રીતે પેન્સિલ ફેરવી અને આઈ બનાવવાના છે. આ પહેલી એબીસીડીનો આઈ કહેવાય, કેપિટલ આઈ. અને આ જે ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે આવી રીતે વ્યવસ્થિત આઈ લખવાનો છે. ચાલો, એની નીચે જુઓ, આ પણ આઈ જ છે, આ બરાબર. અને એને ગુજરાતીમાં ઈ કહેવાય. આને આપણે લખવું હોય તો આ રીતે લખવાનું. પહેલાં આમ ઊભો લીટો કરવાનો, એની ઉપર ટપકું કરવાનું અને આઈ કહેવાય. આ બીજી એબીસીડીનો આઈ છે. આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી. આઈ ફોર ઇગ્વાના. ઇગ્વાના એટલે પાટલા ઘો. આ એક પ્રકારનું પ્રાણી આવે છે. આઈ ફોર ઇલ. ઇલ એટલે બીમાર. બીમાર માણસ હોય એને ઇંગ્લિશમાં ઇલ કહેવાય. તો ચાલો, અહીંયા તમારે જે ટપકાવાળા છે તેની ઉપર પેન્સિલ ફેરવી ને આવી રીતે આઈ લખવાનો છે. આ બધા આઈ આવી રીતે વ્યવસ્થિત લખવાના અને ત્યાર પછી અહીંયા તમારે આવી રીતે આઈ લખવાનો છે. જે નીચે ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે બરાબર વ્યવસ્થિત લીટીને અડી અને આઈ લખવાનો છે. ચાલો, એના પછી જુઓ પાના નંબર 16. પાના નંબર 16, બરાબર. ચાલો, તો પાના નંબર 16 ઉપર જુઓ શું લખેલું છે. આ જે, શું કહેવાય આને? જે. આ જે છે એ કેપિટલ લેટર્સનો જે છે. આને આપણે લખવો હોય આ રીતે લખવાનો, પહેલાં 1 થી જવાનું અને પછી 2 થી જવાનું. ઇંગ્લિશમાં આને જ કહેવાય. જે ફોર જેલી. તમે જેલી ખાતા હશો, બરાબર છે, ચોકલેટ ટાઈપની આવે. જે ફોર જમ્પ. જમ્પ એટલે કૂદકો મારવો. જે ફોર જેકલ. જેકલ એટલે શિયાળ. ચાલો, તો અહીંયા તમારે આવી રીતે ટપકા ઉપર પેન્સિલ ફેરવી અને જે બનાવવાના છે, ત્યારબાદ નીચે જે જગ્યા આપેલી છે ત્યાં તમારે જાતે જે બનાવવાનો છે. ચાલો, એની નીચે જુઓ. આ છે બીજી એબીસીડીનો જે. આવી રીતે કરવાનું ગુજરાતીમાં જ કહેવાય. જે ફોર જેમ. જેમ એટલે જામ. બ્રેડ ઉપર આપણે લગાવીને ખાઈએ તે જામ. જે ફોર જોકર. જે ફોર જગ. અંગ્રેજીની અંદર અમુક શબ્દો, અમુક સ્પેલિંગ એવા છે જે ગુજરાતીમાં પણ આપણે એ જ બોલતા છીએ. જોકર, જગ, બરાબર. હવે અહીંયા નીચે પેન્સિલથી ટપકા ફેરવેલા છે, તેની ઉપર આવી રીતે તમારે પેન્સિલ ફેરવવાની છે. ટપકા જે છે તેની પર પેન્સિલ ફેરવીને જે બનાવો. ત્યારબાદ
નીચેની ખાલી જગ્યામાં આવી રીતે જે બનાવવાના છે, બરાબર છે? તો આજે આપણે પેજ નંબર 15 અને 16 એટલે કે પેજ નંબર 15 અને 16 જોઈ ગયા છીએ. તમારે પણ પેજ નંબર 15 ઉપર આઈ અને પેજ નંબર 16 ઉપર જે લખવાના છે.